ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ઝડપાયા નકલી આધાર કાર્ડના કૌભાંડમાં નવો ઘટસ્ફોટ. બસ સ્ટેશનની પાસે આવેલી દરબારી આધાર સેન્ટર નામની દુકાનમાં 2 વર્ષથી નકલી આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ચાલતું હતું. ન માત્ર આધાર કાર્ડ પરંતુ આરોપીઓ ચૂંટણી કાર્ડ, જન્મ મરણના દાખલા, સબ રજિસ્ટ્રારના સિક્કા પણ બનાવતા. પોલીસ અનુસાર આરોપીઓએ મોટાભાગનો ડેટા ડિલીટ કરી નાખ્યો છે, જેથી ટેકનિકલ ટીમની મદદ લેવાશે. સમગ્ર કૌભાંડમાં અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તેને લઈને તપાસ ચાલી રહી છે. છેલ્લા 2 વર્ષથી આ સોંપણી ચાલુ કરેલી 2021માં, અને 2 વર્ષમાં અત્યાર સુધીમાં ટોટલ 1200 આધાર કાર્ડને અલગ અલગ ટાઈપના બનાવ્યા છે. અત્યારે જે પ્રાઇમરી પુરાવા અમને મળ્યા છે, ટોટલ 40 આધાર કાર્ડ ખોટા છે, પુરાવા વગર બનાવી દીધા છે અથવા તો ડુપ્લિકેટ પુરાવા ઊભા કરીને બનાવવામાં આવ્યા છે. ડુપ્લિકેટ પુરાવામાં એ નગરપાલિકાનો ડુપ્લિકેટ દાખલો ઊભો કરવો, કોઈ અન્યનું આધાર કાર્ડ અથવા તો અન્યનું વોટર કાર્ડ હોય એમાં ફોટો ચેન્જ કરી નાખવો, એવા ઘણા બધા નાના મોટી મોડસ ઓપરેન્ડી સાથે ઘણા બધા આધાર કાર્ડ બનાવ્યા છે. આગળની તપાસ અત્યારે ઉના પોલીસ કરી રહી છે અને વધારે તપાસમાં વિગતો આવશે પછી આપણે જણાવશું.